નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ YouTube ચેનલ મેથ્સ પાવર માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીજલ સુરેશ સમીકરણ યુગ્મમાં આદેશની રીતથી ઉકેલ શોધતા શીખીશું. તો સૌપ્રથમ દાખલા નંબર 2 આદેશની રીતનો ઉપયોગ કરી આપેલ બીજલ સુરેશ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. જ્યાં દાખલા નંબર 1 છે 2x + 3y = 5 તેમજ 2x + 3y = 7. તો સૌપ્રથમ જે આપણે સમીકરણ આપેલું છે તેના પરથી આપણે જોઈશું કે ઉકેલ શક્ય છે કે નહીં, અને જો ઉકેલ શક્ય હોય તો આપણે આદેશની રીતનો ઉપયોગ કરી ઉકેલ મેળવીશું. તો હંમેશા એક બાબત ધ્યાન રાખજો, આદેશની રીતમાં જો આપણો ઉકેલ અનન્ય એટલે કે એક અને માત્ર એક મળે તો અને તો જ આપણે આદેશની રીતથી એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ, અધરવાઇઝ એક્ઝામ્પલ સોલ્વ થતો નથી. એટલે કે જો આપણો ઉકેલ અનંત અથવા ઉકેલ ન મળે તો આપણે આદેશની રીતે દાખલો સોલ્વ કરી શકતા નથી. તો આપણે પહેલા સૌપ્રથમ કન્ડિશન ચેક કરીશું. સમીકરણ આપેલું છે 2x + 3y = 5, એટલે આપણે આને વ્યાપક સ્વરૂપમાં લખીએ 2x + 3y - 5 = 0 તેમજ 2x + 3y - 7 = 0. x ના સહગુણકનો ભાગ કરીએ એટલે કે a1 ભાગ્યા a2 2/2 = 1 તેમજ y ના સહગુણકનો ભાગ કરીએ b1 / b2 3/3 = 1 તેમજ અચળ પદના સહગુણકનો ભાગ કરીએ c1 ભાગ્યા c2 -5/-7 = 5/7 -- કેન્સલ થશે. અહીંયા આપણે x ના સહગુણકનો ભાગાકાર તેમજ y ના સહગુણકનો ભાગાકાર સમાન મળે છે, પરંતુ અચળ પદના સહગુણકનો ભાગાકાર સમાન મળતો નથી. ડાબી કન્ડિશન મળે છે a1 / a2 = b1 / b2 બટ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 / c2. આનો અર્થ એવો થશે કે આપણો ઉકેલ શું થશે કે ઉકેલ નહીં મળે, માટે ઉકેલ ન મળે એટલે કે આદેશની રીતે આપણે આનો ઉકેલ શોધી શકતા નથી. કન્ડિશન ચેક કરી તો આપણે કન્ડિશન મળે છે x ના અને y ના સહગુણકનો ભાગાકાર સમાન મળે છે, જ્યારે અચળ પદનો સહગુણકનો ભાગાકાર સમાન મળતો નથી, માટે ઉકેલ ન મળે. દાખલા નંબર 2 એ જ રીતે આપણે આદેશની રીતે આપણો ઉકેલ શોધીશું. -7x + 3y = 10 14x - 6y + 20 = 0. સૌપ્રથમ આપણે પહેલા કન્ડિશન ચેક કરીશું કે ઉકેલ મળે છે કે નહીં. તો આપણે વ્યાપક સ્વરૂપે સમીકરણને લખતા -7x + 3y = 10 તેમજ બીજા સમીકરણ લખીશું તો પહેલા બરાબર 10 છે આ બદલા તો -10 = 0 મળશે, તેમજ બીજું સમીકરણ 14x - 6y + 20 = 0. x ના સહગુણકનો ભાગ કરીશું એટલે કે a1 / a2 x નો સહગુણક -7 / 14 7 / 2 14 એટલે કે -1 / 2 મળશે, તેમજ y ના સહગુણકનો ભાગ b1 / b2 કરીશું તો 3 / -6 3 / 6 એટલે કે આપણ આવશે -1 / 2 તેમજ અચળ પદના સહગુણકનો ભાગાકાર c1 / c2 એટલે -10 / 20 એટલે કે -1 / 2 મળશે. તો આપણને x ના સહગુણકનો ભાગાકાર a1 / a2 y ના સહગુણકનો ભાગાકાર b1 / b2 તેમજ અચળ પદના સહગુણકનો ભાગાકાર c1 / c2 સમાન મળે છે, અને સમાન મળતો હોય ત્યારે આપણને ઉકેલ મળશે અનંત, માટે કહી શકાય આપેલ સમીકરણનો ઉકેલ અનંત ગણ મળે. એટલે આપણને ઉકેલ સમીકરણ શું મળશે અનંત ગણ. દાખલા નંબર 3 3x - y = 1 2x + 3y = 8 આદેશની રીતે આપણે ઉકેલ શોધીશું. સૌપ્રથમ આપણે વ્યાપક સ્વરૂપમાં લખીએ તો 3x - y - 1 = 0 તેમજ 2x + 3y - 8 = 0. હવે આપણે પહેલા ઉકેલ કેવો મળે છે તે નક્કી કરીશું. એટલે x ના સહગુણકનો ભાગાકાર a1 / a2
3 भाग्या 2 तेमज माइनस अर्धवर्ग भागा b1 भाग्या b2 माइनस 1 भाग्या 3 જ્યાં a1 ભાગ્યા a2 તેમજ b1 ભાગ્યા b2 સમાન મળતા નથી એટલે કે a1 / a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 / b2 અને આ પરિસ્થિતિ કે સંદેશ છે કે જ્યારે આપણે ઉકેલ અનન્ય મળે અનન્ય એટલે એક માને માત્ર એક એટલે ઉકેલ અનન્ય મળે જો ઉકેલ અનન્ય મળે તો આપણે આદેશની રીતનો ઉપયોગ કરી x અને y ની કિંમત શોધી શકીએ છે તો આપણે આદેશની રીતનો ઉપયોગ કરીશું तो सब प्रथम जे आपने बे समीकरण आपेला छे बे समीकरण मा ध्यान थी जुओ अने जेमा x अथवा y नो सहगुणक न होय ते उपज ले आपणे ते चल ने करता बनावीशु तो अहींया प्रथम समीकरण छे 3x - y = 1 तो अहींया y नो सहगुणक कई ने એટલે 1 કહેવાય એટલે આપણે સરળતા રહેશે કે y ને કરતા બનાવી શકાય છે તો આપણે સમીકરણ છે 3x - y = 1 રેડી આની અંદર આપણે y ને કરતા બનાવીએ તો 3x બરાબર આ બાજુ લઈશું માઈનસ 1 માઈનસ y કરી બાજુ એટલે પ્લસ y માટે y ની કિંમત મળશે આપણને 3x - 1 જે આપણે બોક્સ મૂકી નાખશું અને સમીકરણ નંબર 1 આપી દઈએ સમીકરણ 1 ની કિંમત જે બીજું સમીકરણ બાકીનું રહ્યું એ પ્રમાણે આપણે આદેશની રીતમાં કહ્યું છે એક સમીકરણમાંથી કોઈ પણ એક ને ચલને કરતા બનાવી એની કિંમત બીજા સમીકરણમાં મૂકીશું તો આપણી પાસે બીજું સમીકરણ હવે છે હવે સમીકરણ 2x + 3y = 8 જે પહેલું સમીકરણ હતું એમાંથી y ની કરતા બનાવ્યા અને જે બાકીનું સમીકરણ છે એમાં y ની કિંમત મૂકતા માં સમીકરણ 1 ની કિંમત મૂકતા તો 2x + 3 y ની જગ્યાએ આપણે મૂકશું આપણી કિંમત 3x - 1 = 8 2x + 3 તરી 9x - 3 એકા 3 = 8 2x + 9x એટલે 11x - 3 = 8 - 3 કેવી રીતે જશે માટે 11x equals to 8 plus 3 માટે 11x equals to 8 ને 3 11 x ને કરતા બનાવીએ તો જે 11 ગુણાકારમાં છે તે બાજુ ભાગાકારમાં જશે 11 ભાગ્યા 11 એટલે x = 1 જે આપણને x ની કિંમત મળી છે જે હવે x ની કિંમત પછી આપણે y ની કિંમત શોધવી હોય તો જે આપણે બોક્સ બનાવ્યું છે તેમાં x ની કિંમત મૂકતા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 આપણે પાસે આપેલું છે કે y = 3x - 1 જે x ની કિંમત 1 મળી આપણે મૂકી દઈએ 3 * 1 - 1 3 એકા 3 - 1 એટલે કે y = 2 જે આપણને y ની કિંમત મળશે માટે આપણો ઉકેલ અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળશે જે x ની કિંમત 1 અને y ની કિંમત 2 થશે तो उकेल x कॉमा y बराबर x की कीमत 1 तेमज y की कीमत 2 मार